વિભુની વાતોમાં આજે ફરી બધાનું સ્વાગત છે. આજે એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જેનું આપણી જિંદગીમાં બહુ મહત્વ છે, પણ આ દેખાડાની દુનિયામાં કે પછી આ સોશિયલ મીડિયામાં જેનું મહત્વ બહુ ઘટી ગયું છે. હા, આજે આપણે જોવા જઈએ ને તો સોશિયલ મીડિયા સ્વાઇપ કરીએ ને તો કે શાયરીઓ અને કવિતાઓ માં છે, પછી ભાઈ છે, બહેન છે, પ્રેમિકા છે, પત્ની છે, છેલ્લે પતિ ભી છે કે જેનો કવિતા કે શાયરીઓ લખાય છે. પણ એવું એક વ્યક્તિ એટલે કે પપ્પા, જેનું પ્રસંગો બાદ કે પછી એમના ફાધર્સ ડે ના દિવસે શાયરીઓ અને કવિતાઓ આવે છે, બાકી તો તેમને આપણે ભૂલી જઈએ છીએ. પણ એક સ્ટેજની પાછળ રહીને પૂરેપૂરી ભૂમિકા જે નિભાવે ને તે એટલે બાપ. આપણે આંગળી પકડીને ચાલતા શીખવીએ અને મોટા થઈને દોડતા કરી દઈએ ને તે એટલે બાપ. ઘણી બધી વાતો એવી છે કે જે પપ્પા આપણને ન જાણીએ ને છતાં પણ આપણી બધી જ જવાબદારીઓ પૂરી કરી દે છે. એક લાગણીશીલ માં હોઈ શકે પણ એક કઠોર દિલ બાપ બનીને પણ એ મારી બધી જ જવાબદારીઓ છે ને પૂરી કરે છે. કહેવાય ને કે માની વેદના સામે બાપની શાયરી કે કહાની નથી લખાતી, બાકી બાળકના ઘડતરમાં બાપનો પહેલો નંબર આવતો. આવું જ કંઈક લઈને આવું છું અને કવિતાઓ કહેવાનો છું કે નાનપણથી લઈને મને ભણાવીને પણ આ યુવાની તરફ જેને વાળ્યો ને તે એટલે પપ્પા. એ પપ્પા વિશે હું આજે કહેવાનો છું, મારા એકલા માટે નહીં પરંતુ આજે જેટલા બી સાંભળનારાઓ છે એ બધા પોતાના પપ્પા સાથે રિલેટ કરી શકશે. તો આજે પપ્પા વિશે શાયરી કહેવા જઈ રહ્યો છું. નાનપણમાં મારા શબ્દો વગરના ઈશારાઓથી પણ મારી હરેક માંગણી પૂરી કરે ને તે એટલે પાપા. આ અજનબી દુનિયામાં પોતાના ખંભે બેસાડીને મને આખી દુનિયા દેખાડે ને તે એટલે પાપા. મારી નાનપણની કાલી ઘેલી ભાષાને પણ જેવો ધ્યાનથી સાંભળે ને તે એટલે પાપા. પોતે સુખી રોટલી ખાઈને હું બધી વાનગીઓ ખાઈ શકું તે માટે દિવસ રાત મહેનત કરે ને તે એટલે પાપા. મારું બાળપણ હસતું ખેલતું રહે ને તે માટે પોતાની યુવાની પણ ખર્ચી દેનાર તે એટલે પાપા. ખુદના સ્વપ્નને અધૂરા છોડીને મને સફળતાની સીડી જે ચડાવનાર તે એટલે પાપા. મારા સુંદર ભવિષ્ય માટે પાઈ પાઈ ભેગી કરીને મને ભણાવનાર તે એટલે પપ્પા. કઠોર બનીને મને જિંદગીના હરેક પાઠને સમજાવી જાણે ને તે એટલે પપ્પા. પોતાના ખિસ્સાઓ ખાલી હોવા છતાં મારી માટે ખુશીઓ બટોરે ને તે એટલે પપ્પા. મારી હરેક ફરજોને નિભાવનાર અને જિંદગીભર લોકોના કર્જને ચૂકવનાર તે એટલે પપ્પા. પોતાના આંસુઓને દિલમાં સમાવી લેનાર તે એટલે પપ્પા. જિંદગીમાંથી હારી જાઉં ને ત્યારે જેના ખંભે માથું નાખીને રડી શકું ને તે એટલે પપ્પા. આ કવિતાનું નામ નથી રાખી શક્યો કારણ કે મારી જિંદગીની કવિતા જ મારા પપ્પા છે.